नमस्कार मित्रों, यूट्यूब पर तमे जोई रहा छो वीआईपी एडिटिंग चैनल। हाल जे तमे वीडियो जोयो, ए वीडियो तमारे बनाव होय तो कई रीते बनावानो, तो आ वीडियो तमे ध्यानपूर्वक जुओ। स्टेप बाय स्टेप तमने वीडियो एडिटिंग शीखवाड़वामां आवशे। आ वीडियो बनावा माटे तमारे एक एप्लिकेशननी जरूर पड़े छे, जेनुं नाम छे काइनमास्टर एप्लिकेशन, जेनुं लिंक हुं नीचे डिस्क्रिप्शनमां आपी दईश। त्यां जई तमे एने डाउनलोड करी शको छो। तो आपणे अहींया काइनमास्टर एप्लिकेशन छे अहींया खोली लईशुं। आ काइनमास्टर एप्लिकेशन खोलिया बाद तमारे अहींया क्रिएट न्यू पर जतु रहेवानुं छे। त्यां जईने सौथी पहेला तो आ जे रेशियो छे 16.9 એ સિલેક્ટ કરી લેવાનો, પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે આવું ઇન્ટરફેસ આવી જશે, એટલે કે તમારા મોબાઈલમાં જે પણ ફોટા અને વિડીયો હશે એના ફોલ્ડર અહીંયા ખુલી જશે। તો આપણે અહીંયા આગળ બેકગ્રાઉન્ડ વિડીયો લઈ લેવાનું છે, તો બેકગ્રાઉન્ડ વિડીયો સિલેક્ટ કરી લઈએ। મિત્રો, આ જે બેકગ્રાઉન્ડ વિડીયો છે એ આપણે લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ વિડીયો લીધા પછી આપણે 30 સેકન્ડ આગળ જતા રહીશું, કેમ કે 30 સેકન્ડનું વિડીયો બનાવવાનો છે, એટલે 30 સેકન્ડ આગળ જઈશું। આગળ જઈને આ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે। આ વિડીયો ઉપર ક્લિક કરીને આપણે જે આ કાતરનું આઇકન દેખાય છે એના પર ક્લિક કરીશું, પછી અહીંયા આગળ ક્લિક કરી દઈશું, એટલે વધારાનો પાર્ટ કટ થઈ જશે। હવે આપણે અહીંયા લેયરમાં જવાનું છે। લેયરમાં જઈ મીડિયામાં જવાનું, મીડિયામાં જઈને બીજો એક વિડીયો આપણે લઈ લેવાનું છે, જે પાણીનો વિડીયો છે એ આપણે સિલેક્ટ કરી લઈશું। તો આપણે આ વિડીયો લઈ લેવાનું છે। વિડીયો લીધા પછી અહીંયા ક્રોપિંગ ઉપર ક્લિક કરી લેવાનું। ક્લિક કરી લીધા પછી અહીંયા માસ્ક છે આપણે ઓન કરી દઈશું। માસ્ક ઓન કર્યા પછી આ જે તમને ડોટ દેખાય છે એને આપણે અહીંયા 30 કરી દઈશું। 30 કરીને અહીંયા જે બે ડોટ દેખાય છે એને ખેંચીને આપણે નીચે લાવીશું, અહીંયા સુધી લાવી દેવાનું છે। પછી અહીંયા ખરાની નિશાની ઉપર ક્લિક કરી દેવાનું। હવે આ વિડીયો ઉપર ક્લિક કરીશું અને આને આપણે ઝૂમ કરી દઈશું, આ રીતે આટલે સુધી ઝૂમ કરી દેવાનું છે નીચે લાવીને। હવે આપણે વિડીયોની પાછળ જતા રહીશું 30 સેકન્ડ આટલે સુધી, અને જે અહીંયા કાતર દેખાય છે એના ઉપર ક્લિક કરી લઈશું, પછી આ જે આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું, એટલે વધારાનો પાર્ટ કટ થઈ જશે। હવે આપણે લેયરમાં જતા રહીશું। લેયરમાં જઈ અહીંયા મીડિયામાં જતું રહેવાનું છે અને અહીંયા પીએનજી ફોટો આપણે લઈ લઈશું। તો આપણે આ જે પીએનજી ફોટો છે લઈ લેવાનો છે અને હાથથી એને ઝૂમ કરી દઈશું અને અહીંયા આપણે સેટ કરી દઈશું, આટલે સુધી સેટ કરી દેવાનો છે। હવે આ પીએનજી ફોટા ઉપર ક્લિક કરીશું અને એને ધીરે ધીરે ખેંચી લઈશું, 30 સેકન્ડ સુધી આપણે અહીંયા ખેંચી લેવાનો છે। હવે આપણે આ પીએનજી ફોટા ઉપર ક્લિક કરીશું, પછી અહીંયા ક્રોપિંગ ઉપર જતું રહેવાનું છે। માસ્ક છે આપણે ઓન કરી દઈશું, ઓન કર્યા પછી આ જે ડોટ છે એ 30 કરી દઈશું। પછી બહાર આવી જઈશું। હવે આટલું થઈ ગયા પછી તમારે લેયરમાં જતું રહેવાનું છે। લેયરમાં જઈ મીડિયામાં જવાનું છે। મીડિયામાં જઈને આપણે બીજા જે પીએનજી ફોટા છે એ આપણે લઈ લઈશું। તો આપણે જે પીએનજી ફોટો આ છે એ લઈ લેવાનો છે, હાથથી આપણે એને ઝૂમ આઉટ કરી દઈશું અને અહીંયા સેટ કરી દઈશું। હવે આપણે ફરીથી ક્રોપિંગ ઉપર ક્લિક કરીશું, માસ્ક છે ઓન કરી દેવાના છે, પછી અહીંયા આગળ 30 કરી દેવાનું। 30 કર્યા પછી આ જે ડોટ દેખાય છે નીચેના એને સહેજ ઉપરની સાઈડ લઈ જઈશું આટલે સુધી,
तो अहीं खरा निशानी पर क्लिक कर लेवानो। हवे आपणे आ जे पीएनजी फोटो छे एना पर क्लिक कर लईशुं। क्लिक करीने आ डॉट देखाय छे एना उपर क्लिक कर लईशुं अने अहींया डुप्लिकेट लख्युं छे त्यां क्लिक कर लईशुं। तो दोस्तों आपणे आने डुप्लिकेट कर लेवानुं छे अने हाथथी आपणे एने अहींया सुधी खसेड़ी लईशुं। હવે આ બંને પીએનજી ફોટા પર ક્લિક કરીશું અને એને 30 સેકન્ડ સુધી ધીરે ધીરે ખસેડી લઈશું। આ રીતે ધીરે ધીરે ખસેડી લેવાનું છે। હવે આટલું થયા પછી તમારે અહીંયા લેયર ઉપર જતું રહેવાનું છે। લેયર ઉપર જઈ મીડિયામાં જવાનું છે અને અહીંયા આગળ જઈને પીએનજી ફોટો માતાજીનો લઈ લેવાનો છે કટિંગ કરેલો। तो माताजीनो फोटो आ कटिंग करेलो छे ए आपणे अहींया लई लेवानो छे। अहींया लई लईशुं अने एने पण आपणे धीरे धीरे 30 सेकंड सुधी आपणे खेंची लईशुं। तो मित्रों आटलुं कर्या पछी तमारे अहींया लेयर उपर क्लिक करी लेवानुं छे। क्लिक कर्या बाद तमारे मीडियामां जतुं रहेवानुं। मीडियामां जईने आपणे बीजो एक पीएनजी फोटो छे ए आपणे लई लईशुं। तो आ जे पीएनजी फोटो छे लई लेवानो। हाथथी एने झूम आउट करी दईशुं अने अहींया आपणे अहींया सेट करी देवानो छे। अहींया आगळ सेट करी देवानो आ फोटो। आ फोटो सेट कर्या पछी एने अहींया खेंची लईशुं 30 सेकंड सुधी। अने 30 सेकंड सुधी खेंची लेवानो छे। पछी तमारे फरीथी लेयरमां जतुं रहेवानुं छे। लेयरमां जई मीडियामां जवानुं छे अने अहींया आगळ બીજો એક ફોટો છે એ આપણે સિલેક્ટ કરી લઈશું। જે આ માછલીનો જે ફોટો છે એ આપણે અહીંયા લઈ લેવાનો છે અને અહીંયા આગળ સેટ કરીશું 30 સેકન્ડ સુધી આપણે એને ખેંચી લઈશું। હવે આ માછલીના ફોટા પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને આ જે આઇકન દેખાય છે એના પર ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા બાદ આપણે વિડીયોના એન્ડમાં જતા રહીશું 29 સેકન્ડ। પછી આ માછલી જે છે ધીરે ધીરે આપણે અહીંયા ખસેડીશું। તો મિત્રો હવે આપણે માતાજીના ફોટા પર ક્લિક કરી લેવાનું। ક્લિક કરીને આપણે જે ઇન એનિમેશન છે એના પર ક્લિક કરી લઈશું અને નીચે જતા રહીશું। નીચે જઈને જે આ ઇફેક્ટ છે વાઇપ અપ કરીને એના પર ક્લિક કરી લઈશું અને આપણે અહીંયા સેકન્ડો વધારી દેવાની છે। એટલે 4 સેકન્ડ થાય એટલે માતાજીનો ફોટો આ રીતે આવશે। એ રીતે આપણે સેટ કરવાનું છે। પછી અહીંયા ખરાની નિશાની ઉપર ક્લિક કરી દેવાનું। હવે જે 4 સેકન્ડે માતાજીનો ફોટો અહીંયા આવી જાય છે એટલે આપણે અહીંયા આવી જઈશું। આવીને આપણે અહીંયા લેયર ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી અહીંયા સ્ટીકર લખ્યું છે એના પર ક્લિક કરી લઈશું। તો સ્ટીકર અહીંથી લેવાનું છે। તો મેં પહેલેથી સ્ટીકર ડાઉનલોડ કરેલા છે। તમારે જો સ્ટીકર ડાઉનલોડ કરવા હોય તો આ જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું છે। નેટ ચાલુ હોવું જરૂરી છે। તો અહીંયા આગળ સ્ટીકરો આવી જશે તો તમે અહીંથી સ્ટીકરો ડાઉનલોડ કરી શકો છો। તો હું અહીંયા સ્ટીકર હવે લઈ લઉં છું। તો અહીંથી હું એક સ્ટીકર સિલેક્ટ કરું છું। જેમ કે હું આ સ્ટીકર લઈ લઉં છું। આ સ્ટીકર લીધા પછી જે આ માતાજીનો હાથ છે ત્યાં આગળ આ સ્ટીકર લઈ જઈશું આપણે। આ રીતે અહીંયા લઈ જવાનું છે। લઈને આપણે આ ખરાની નિશાની ઉપર ક્લિક કરી બહાર આવી જઈશું। બહાર આવી અને 30 સેકન્ડ સુધી આપણે સ્ટીકરને ખેંચી લેવાનું છે। પછી આપણે આવું એનિમેશન દેખાતું હશે એટલે આવા આઇકન જે દેખાય છે બરાબર તમને, એમાં તમારે આ જે આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કરીને જે આ ફેડ લખ્યું છે આ જે પહેલું એના પર આપણે ક્લિક કરી લઈશું અને અહીંયા આગળ સેકન્ડ થોડી વધારી દઈશું એટલે કે 2 સેકન્ડ કરીશું એટલે આ જે સ્ટીકર છે એ આવી જશે। પછી અહીંયા ખરાની નિશાની ઉપર ક્લિક કરી લેવાનું અને બહાર આવી જવાનું છે। હવે દોસ્તો આપણો આ વિડીયો તૈયાર છે। તો આ વિડીયોમાં આપણે સોંગ એડ કરવાનું છે। તો સોંગ એડ કરવા માટે અહીંયા ઓડિયોમાં જતું રહેવાનું છે। ઓડિયોમાં જઈ તમારે સોંગ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમે જે ડાઉનલોડ કરેલા સોંગ હશે તમારા મોબાઈલમાં એ અહીંયા આવી જશે
तो અહીંથી તમે સોંગ લઈ શકો છો। જેમ કે હું કોઈ પણ અત્યારે સોંગ એડ કરી લઉં છું 30 સેકન્ડનું, એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ સોંગ અત્યારે આજે સોંગ છે હું સિલેક્ટ કરી લઉં છું। આ સોંગ સિલેક્ટ કર્યા બાદ તમારે આ વિડિયો સેવ કરવાનું છે, તો સેવ કરવા માટે આ જે આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કરી લીધા પછી તમારે આ જે રિઝોલ્યુશન છે 1080p રાખવાનું, ફ્રેમ રેટ છે 30 રાખીશું, અને જે આપણે અહીંયા જે બ્રાઇટનેસ બ્રાઇટ લખ્યું છે એ આપણે અહીંયા આગળ હાઈ કરી દેવાની છે। અહીંયા હાઈ કરી દઈશું એટલે કે આપણું જે વિડીયો બનવાનું છે 112 MB નું બનવાનું છે। તો દોસ્તો આ વિડીયોમાં જે પણ PNG ફોટા અને જે પણ બેકગ્રાઉન્ડ વિડીયો વપરાયેલું છે એનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો। હવે આપણે અહીંયા સેવ ઉપર ક્લિક કરી દઈશું એટલે આ પ્રોસેસ પૂરી થયા પછી આપણું આ વિડીયો સેવ થઈ જશે। તો દોસ્તો તમને આ વિડીયો કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા।